સમાજને આઈનો બતાવવા અને સત્ય સામે લાવવા માટે એક આઈપીએસ અધિકારી પોતાની નોકરી નેવે મૂકી લડત લડે ત્યારે ઘણી મુશ્કેલીઓ આવતી હોય છે, પણ રાહુલ શર્મા આ બધી જ મુશ્કેલીઓને પચાવી પાડવા માટે તૈયાર છે. જોઈએ વીટીવી સાથેની તેમની ખાસ મુલાકાત. રાહુલ શર્મા એક જાંબાઝ પૂર્વ આઈપીએસ અધિકારી કે જેમણે સમાજ સામે સત્ય લાવવા માટે પોતાની સર્વિસમાંથી સેવા નિવૃત્તિ લીધી છે. જો કે ગુજરાતમાં આઈપીએસ અધિકારી તરીકે ખૂબ સારી રીતે ફરજ બજાવી ચૂકેલા રાહુલ શર્મા મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતા હોય તેમણે આઈઆઈટી પસંદ કર્યું. મેડિકલ ક્ષેત્રે જવા માંગતા રાહુલ શર્મા વર્ષ 1992માં આઈપીએસ બન્યા હતા. પોતાના આઈપીએસ તરીકેના અનુભવમાં તેઓ જણાવે છે કે તેમનો આ અનુભવ સંઘર્ષ અને સંતોષથી ભરેલો હતો. સિસ્ટમ સામે લડી લેવાના મૂળમાં જણાતા અધિકારીએ પીએમ નરેન્દ્ર મોદીને મહેનતુ અને ડિસિઝન મેકર ગણાવ્યા. નરેન્દ્રભાઈ, ઘણા ગુણો છે આમાં. ઓકે, વેરી હાર્ડવર્કિંગ. ઓકે, ડિસિઝન મેકિંગ પાવર છે, ઓનેસ્ટી પણ કહીએ. તો વળી આઈપીએસમાં સેવા નિવૃત્તિ લીધા બાદ તેમણે વકીલાત વિશે પણ કંઈક આવું જણાવ્યું હતું. મારી તો પોલીસની નોકરી છે, એમાં કાયદા સાથે સંપર્કમાં સતત રહેવાનો. ઓકે, એટલે અડધા કામ તો ત્યાં જ થઈ જાય. ઓકે, ખાલી એના ફોર્મલ એક ડિગ્રીથી આપણે એક સુસજ્જિત કરવાનું રહે. તો તમે આઈપીએસ પહેલા થયા? ના, પહેલા મેં આઈપીએસ થયો. 1992 બેચના છું. 1992 બેચ. હા, અને લો મેં 2008માં મેં પૂરી કરી. પોતાની અત્યાર સુધીની કારકિર્દીના ઘડતરમાં રાહુલ શર્માએ તેમના પરિવારના ઉછેર અને સાથી અધિકારીઓને પ્રેરણા સ્ત્રોત માન્યા હતા. ફક્ત સર્વિસમાંથી જ કરી શકાય એવું નથી માંગતો. ઓકે, આ પ્રેસમાં છો, ઘણા બધા લોકો પ્રેસમાં છે, જુદી જુદી વાતો થાય, જુદી જુદી માહિતી આવે, દરેકમાં એક સંઘર્ષની એક એલિમેન્ટ તો છે, એક અંશ તો છે. નરેન્દ્રભાઈ, મુખ્યમંત્રીના ડે વનથી એમની બી વિરુદ્ધ ખૂબ બધું થયું, એમ છતાંય 4 ચૂંટણીઓ જીત્યા અને હવે વડાપ્રધાન બની ગયા. આપને શું લાગે છે કે લોકોને શું એમની બાબત પસંદ પડી હશે? વિવાદાસ્પદ એમાં લઈ જ રહ્યા છો, પણ હું વાતો કરું. આમાં ઘણા ગુણો છે, આમાં વેરી હાર્ડવર્કિંગ. ઓકે, ડિસિઝન મેકિંગ પાવર છે, ઓનેસ્ટી પણ કહીએ. બીજા છે, પોલિટિકલ અન્ડરસ્ટેન્ડિંગ છે, જે ઘણા લોકોમાં નથી. અત્યારે ભારતીય જનતા પક્ષની સરકાર છે, ભારતીય જનતા પક્ષમાંથી પ્રસ્તાવ આવે તો આવા દો પહેલા. ઓફ ધ રેકોર્ડ જુઓ શનિવારે રાત્રે 9:30 કલાકે અને રવિવારે સવારે 9:30 કલાકે માત્ર બીટીવી ન્યૂઝ પર. પ્રણામ દર્શક મિત્રો, હું સુધીર શાંતિલાલ રાવલ, વીટીવીમાં આપનું સ્વાગત છે. ઓફ ધ રેકોર્ડના મંચ પર આજે ગુજરાતના આઈપીએસ અધિકારી તરીકે ખૂબ સારી ફરજ બજાવી ચૂકેલા રાહુલ શર્મા આપણી વચ્ચે મોજૂદ છે. રાહુલભાઈ, અમારા વી ટીવીના આ કાર્યક્રમમાં આપ આવ્યા એટલે આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. ચર્ચાની શરૂઆતમાં એ જ જાણવું છે કે આઈઆઈટી જ્યારે આપે કર્યું, અભ્યાસ શરૂ કર્યો, ત્યારે આપના શું વિચારો હતા, શા માટે આઈઆઈટી પસંદ કરી? મારે ખરેખર તો ઈચ્છા હતી ડૉક્ટર બનવાની. ઓકે. અને જે તે વખતે લોકોએ સલાહ સૂચના આપી કે મેડિકલની પઢાઈ બહુ લાંબી હોય, એટલે એક મધ્યમ વર્ગના એક 17-18 વર્ષના છોકરા, એને સામે વિકલ્પ હતો કે ભાઈ ઝડપી પઢાઈ પૂરી કરીને સેટલ થઈ જાઓ, અથવા તો 10-11 વર્ષ ભણો ગણો અને પછી સેટ થાઓ. બરાબર. એટલે મારા પાસે વિકલ્પમાં બસ એક જ વાત રહી ગઈ કે ભાઈ આઈઆઈટી આપણે કરવું છે. ઓકે, થઈ ગયું. પરીક્ષા આપી, કોમ્પિટિશન આપી, થઈ ગયો. એન્જિનિયરિંગ પ્રત્યેનો કોઈ ખાસ લગાવ હોય એવું કશું નહોતું, પણ તમને એમ વધારે લગાવ મેડિકલ સાયન્સમાં હતો. ઓકે. હા, પણ મેડિકલમાં લાગ્યો કે નહીં, બહુ મેળ નહીં પડશે, સંયોગો એવા હતા, તો ચાલો હવે એન્જિનિયરિંગ કરી લઈએ. અચ્છા, એન્જિનિયરિંગ કર્યું પછી પાછું આપે લોનો અભ્યાસ કર્યો, તો આઈઆઈટીમાં એક વખત તેજસ્વી કારકિર્દી સાથે બહાર આવ્યા પછી આપને લોનું કરવાનું મન કેમ થયું? લો મેં બહુ લેટ કર્યો. મેં ઓકે, એ સર્વિસમાં જોડાવ્યા પછી. ઓકે. અને સર્વિસમાં મારી તો પોલીસની નોકરી છે, એમાં કાયદા સાથે સંપર્કમાં સતત રહેવાનો. ઓકે. એટલે અડધા કામ તો ત્યાં જ થઈ જાય. ઓકે. ખાલી એના ફોર્મલ એક ડિગ્રીથી આપણે એક સુસજ્જિત કરવાનું રહે. તો તમે આઈપીએસ પહેલા થયા? ના, પહેલા મેં આઈપીએસ થયો. 1992 બેચના છું. 1992 બેચ. હા, અને લો મેં 2008માં મેં પૂરી કરી, એટલે 2005 થી 2008.
તો આઈપીએસ તમે જ્યારે કર્યું હશે ત્યારે તમે પેલું આઈઆઈટીને છોડી દીધું અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં સર્વિસ કરવાનું નક્કી કર્યું, એની પાછળ શું વિચારો હતા? એમાં પહેલા હું આઈપીએસમાં કેમ આવ્યો એની વાત છે. એનું કારણ એ છે કે મારે જે સમાજ છે બિહારમાં એમાં આઈએએસ આઈપીએસ સિવિલ સર્વિસીસ એને વર્ચસ્વ વધારા, વધારા એટલે ખૂબ વધારા. ઓકે, એટલે આપ જોતા હશો કે બિહાર ભલે પાછળ રાજ્યમાં ગણાય, ગણતી હોય એની, ગણતરી હોય એની, પણ આઈએએસ આઈપીએસ ખૂબ આવે બિહારથી. હા, એ છે યુપી અને બિહારના સુધી સોસાયટી એને સપોર્ટ કરે, એને પ્રોત્સાહન કરે કે ભાઈ આપ સિવિલ સર્વિસ બનો, આઈએએસ બનો, આઈપીએસ બનો, તો આપની કક્ષા જુદી થઈ જાય. તો આઈપીએસ જ્યારે આપ થયા અને આપે કીધું કે એમાં લોની વધારે જરૂર પડે, લો પણ કર્યા, એ વખતે મનમાં આઈપીએસ તરીકેનું તમારું આ કન્ટ્રીબ્યુશન હોવું જોઈએ, આ એવું એ કંઈક વિચારો ત્યારે કર્યા છે, એ શું હતા? એ હું આવ્યો ત્યાં જામનગરમાં સૌથી પહેલા. ઓકે, એક ટ્રેનિંગ એએસપી તરીકે 1993 નવેમ્બરમાં, અને મારા એસપી હતા પી કે ઝા, પ્રમોદ કુમાર ઝા. ઓકે, જ્યારે હું આવ્યો ત્યારે મને કોઈ ખબર નહોતો, હું તો આવ્યો તો બધા કે ભાઈ કે હું તો આઈપીએસ છું, એકદમ રાજા છું, અને આમ છે તેમ છે, એટલી સહુલિયત મળે આમ છે, જે બિહારમાં એક મેન્ટેલિટી થઈ, કઈ એક્સપિરિયન્સ, ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ નથી. એક સીધા સર પણ આઈપીએસ તરીકે ભાઈ એક સારું નોકરી છે, કરવા જેવા છે, એનું ગૌરવ શું છે, આ છે બધાથી અજાણ. ગૌરવ પણ છે ધ્યાનમાં તો, પણ જિમ્મેદારી શું છે એનો અજાણ, એને સાથે કોઈ સ્પર્શ નહોતો. એ સ્પર્શ મારા થયો પી કે ઝા સાથે. ઓકે, ત્યારે મેં જોયું કે આ ચીજ તો બહુ જુદી છે, એમાં જે ઊભા થઈ જાઓ તો કરવા જેવા ઘણું છે જે બીજા કોઈ નોકરીમાં નથી. તો આ સંસ્કારો તમને નાનપણમાં મળ્યા છે કંઈક કરવા માટે? હશે, હું તો મારા મધર છે એક પ્રોફેસર તરીકે રિટાયર થયેલા અને ફાધર વકીલ હતા, એટલે એવા કોઈ કહેવાય ને કે એવા મને એક સૌમ્ય જીવન જીતા હોય ને એવા પરિવારથી હું આવું છું. એટલે એટલી વાત તો નક્કી છે કે આપ કોઈ એવા મિશન સાથે આઈપીએસમાં જોડાયા હોય દેશભર એવી કોઈ વાત નહોતી, પણ રાખી દી રહી. અને હવે આપે રાજીનામું આપી દીધું છે, એ રાજીનામુંની વાત પછી કરીએ આપણે, સેવાનિવૃત્તિ અને એ બી ખુશીથી, ખુશી કે ના ખુશી એવી એક સવાલ છે. પણ આપે આપ જ્યારે આજે ફરજ મુક્ત થયા છો ત્યારે આઈપીએસ તરીકેના એક શાસનતંત્રની સાથેના આપના અનુભવો કેવા રહ્યા? ખૂબ સરસ. એને કઈ રીતે મૂલવો છો આપ? શાસનની વાત કરીએ, પ્રશાસનની વાત કરીએ, પ્રશાસનની વાત, તેને બે ગ્રુપમાં કરી નાખ્યા. એ ગ્રુપ છે જે આપણે અધિકારી વચ્ચેની પ્રશાસન હોય, એમાં મારા સબઓર્ડિનેટ હોય, મારા સુપિરિયર્સ હોય, એની પ્રશાસન વાત કરી. બીજા છે રાજનીતિક અને પોલિટિકલ લીડરશિપ, એને સાથે. ઓકે, સંવર્ગ સાથે બેને મારો અનુભવ સારો રહ્યો છે. મને અત્યારે સારા મતલબ એવું નથી કહેતા કે સંઘર્ષ નથી કરવો પડ્યો, સંઘર્ષ થયો, પણ આ સંઘર્ષમાં મજા આવ્યો, સંઘર્ષમાં મજા આવી, સંતોષ થયો, સંતોષ થયો. આઈ એમ અ ફૂલી સેટિસ્ફાઈડ માય, પૂર્ણ સંતોષ થયેલા છે. તો મારો સવાલ એવો આવે છે કે આપનો જે સંતોષ છે તો એ સંઘર્ષ ચાલુ રાખ્યો નહીં, આપ હવે સર્વિસમાંથી રાજીનામું કેમ આપ્યું છે? સંઘર્ષ ખાલી ફક્ત સર્વિસમાંથી જ કરી શકાય એવું નથી માંગતો. ઓકે, આ પ્રેસમાં છો, ઘણા બધા લોકો પ્રેસમાં છે, જુદી જુદી વાતો થાય, જુદી જુદી માહિતી આવે, એ દરેકમાં એક સંઘર્ષની એક એલિમેન્ટ તો છે, એક અંશ તો છે, એની એક મજા અલગ છે. એટલે ઘણા બધા ક્ષેત્રોમાંથી આપ સંઘર્ષ કરી શકો અને સમાજમાં યોગદાન આપી શકો. એમાં ખાલી પોલીસની નોકરીમાં રહીને જ કરવાનું હોય એવું નથી. રાહુલજી, એ વાત સાચી છે આપની કે સંઘર્ષ બહારથી પણ થઈ શકે અને એમાં જ એવું એવું નથી. પણ એક ચર્ચા આખા દેશમાં છે અને લગભગ જનસામાન્યનો અનુભવ પણ એવો છે, અને આ વાત લગભગ છેલ્લા આપણા 50-60 વર્ષોના રાજકીય ઇતિહાસ પર જુઓ, વહીવટી ઇતિહાસ પર જુઓ, તો એવું એક તારણ નીકળે કે શાસનતંત્ર અને પોલીસ તંત્ર એની વચ્ચે તાલમેલ હોય ન હોય, ઓછો હોય, એવું જુદું જુદું બધું બનતું હોય છે. તમારું અવલોકન શું છે, શાસનતંત્ર અને આઈપીએસનું જે આખું તંત્ર છે એ વચ્ચેનો માહોલ કેવો હોય છે ઇન્ટરનલી? આપણે જે અખિલ ભારતીય સેવા, કુલ ભારતમાં 3 છે, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ આઈએએસ કહેવાય, ઇન્ડિયન પોલીસ સર્વિસ અને એક ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ, એને જ્યારે ગોઠવણ થયો ત્યારે એના પાછળ સરદાર વલ્લભભાઈ પટેલનો હાથ છે, જેને કહેતા હતા કે ભાઈ આપણા તો પ્રજાતંત્ર છે એકદમ નવું છે, ઇમેચ્યોર ડેમોક્રેસી છે, રાઈટ, એટલે એમાં કોઈ જાતનો ત્રાસ આવે, કોઈ જાતના એમાં કોઈ ડિસ્ટોર્શન હોય, એટલે ખરાબી આવી જાય, તો એના સામે એને રોકવા માટે કયા તંત્ર હોવા જોઈએ આપણા પાસે? તો એ તંત્ર ઊભા કરવામાં જે શરૂઆતમાં જે ઇન્ડિયન સિવિલ સર્વિસીસ તરીકે બ્રિટિશના ટાઈમમાં હતા, ત્યારે ઇન્ડિયન પોલીસ સર્વિસ
આઈપી તરીકે ઓળખાતા હતા, ઇન્ડિયન પોલીસ. એ જ ઇન્ડિયન પોલીસ સર્વિસ, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ એન્ડ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસની રચના કરવામાં આવી. એટલે ઇન થ્યોરીમાં પણ આઈએએસ, આઈપીએસ અને આઈએફએસની કલ્પના આ માટે કરવામાં આવી છે કે સમાજમાં અને આપણે રાજનીતિક પ્રક્રિયામાં અગર કોઈ દૂષણ આવે એના સામે સંઘર્ષ કરવા અને સામે ઉભા રહેવાની શક્તિ તમને આપવામાં આવે છે. પણ બાય એન્ડ લાર્જ પ્રેક્ટિકલ ચિત્ર કેવું ઉપસીને આવે છે? દાખલા તરીકે શાસન તંત્ર અને પોલીસ તંત્ર વચ્ચેનો સંબંધ કેવો હોય છે? તમે થિયોરિટિકલ વાત કરી, બરાબર છે, પ્રેક્ટિકલ પણ છે. પ્રેક્ટિકલ ઘણા બધા અધિકારી, મને આ વાત કરી એક્ઝેક્ટલી એકોર્ડિંગ, મને આ વાત કરો, ભારતમાં આપજો કેટલા કેટલા અધિકારીઓ છે જે ઉભા છે આજે પણ. આપના કહેવા અનુસાર એવી વાત છે તો આઈડિયલી થિયોરિટિકલી જે કલ્પના સંકલ્પના થઈ છે એ પ્રમાણે પોલીસ એ પરફોર્મ કરી રહી છે એવું આપનું માનવું છે? નહીં, આમાં પ્રોબ્લેમ છે, ઘણા પ્રોબ્લેમ છે, પણ ના ઉમેદ પણ નથી. અમુક લોકો છે જે ઉભા થઈ જાય, બધું ખરાબ નથી, બધું સારું નથી. આપને ઘણા બધા દૂરી તય કરવાની છે આપણે એક સારા ફોર્સ તરીકે, એક સારા વહીવટ આપવા માટે પ્રજાને, બહુ બહુ લોટ ઓફ ડિસ્ટન્સ. તો હું આપને કહું કે પોલીસ આપના જેવા અધિકારીઓ ઘણા છે ડિપાર્ટમેન્ટમાં, જે આપે કહ્યું સારા બીજા પણ બધા બહુ છે, પણ એમ છતાંય પ્રજા માનસની અંદર પોલીસની એક નકારાત્મક છાપ છે, એનું શું કારણ છે? કારણ બહુ લાંબી છે આમાં. એમાં હિસ્ટ્રી અને પોલીસિંગમાં આપ જોશો અને ઇતિહાસ જોશો આમાં, એમાં પોલીસની રચના ક્યારે કરવામાં આવી? બ્રિટિશ રાજને કરવામાં આવી. અને બ્રિટિશ પોલીસ માટે, પોલીસે શા માટે ઉપયોગ કર્યો? પ્રજાને દબાવવા માટે. તો પોલીસની જે છાપ છે ત્યાંથી શરૂઆત થઈ. એટલે પોલીસે પણ એ બ્રિટિશને મેન્ટાલિટી સાથે આગળ ચાલ્યા. આજે સેમ માણસ આપ છો રોડ પર જઈ રહ્યા છો, આપ શાંતિ જશો, આપને એક લાકડી પકડાવી દેશ, આપ ચલાવવા ચાલુ કરી દેશો. માઇન્ડસેટ છે આપની, વિચારશૈલી એવી ટ્રેન્ડ થઈ ગઈ છે કે આપણે લાકડી હાથમાં આવે તેને ચલાવવાનું. 60-65 વર્ષ પછી પણ એ માઇન્ડસેટ ચેન્જ થઈ નથી થઈ. આજે પણ ઠીક છે, અત્યારે થોડું ઓછા થયા છે ખરું, કોર્ટ સાઇન ઇન્ટરવેન્શન છે, પણ એક પણ ઓછા એટલે થયેલા છે કે એ નથી કે અંદરથી લાગે ઓછા થવા જોઈએ. વીક છે કે કોર્ટમાંથી આવશે, હ્યુમન રાઇટ ઓર્ગેનાઇઝેશન આવશે, એક્ટિવિસ્ટ આવશે, એટલે થઈ છે. તો પોલીસ પ્રત્યે પ્રજાનો દ્રષ્ટિકોણ બદલાય એના માટે કોઈ પ્રયત્નો પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી કે સારા ઓફિસરોથી ઇનિશિયેટિવ કેમ નથી થતા? પ્રશ્ન ઇનિશિયેટિવ નથી, ઘણા બધા કાયદો છે, રિફોર્મ્સ પણ આવેલા છે. ઓકે, પણ જ્યાં સુધી અંતરાત્મા બીજા કહેતા હોય ને ત્યાં સુધી લાખ તમે 1 લાખ રિફોર્મ્સ લ્યો હું કરી નાખશું. તો એનો અર્થ એવો થાય છે કે આમાં શું છે, આમાં એક દિવસનો પ્રોસેસ નથી. આ હું કહેવા માંગુ છું કે આપ ધારો કે હું અમુક કાયદા લઉં, અમુક નિયમો ઘડી દઉં તો પોલીસમાં રિફોર્મ આવી જાય, બદલાવ આવી જાય? ઇટ્સ નોટ પોસિબલ. એ એક દિવસનો પ્રશ્ન નથી, એ પ્રશ્ન છે લાંબા ગાળાનો પ્રશ્ન છે. રાહુલજી, આપે પોલીસ ડિપાર્ટમેન્ટની આન બાન શાન વધારવાના ઘણા પ્રયત્નો કર્યા, આપે ઘણા સંઘર્ષ પણ કર્યા, સરકાર સામે બી ધર્મ યુદ્ધ છેડ્યું, સામે પ્રવાહે તર્યા, એ બધા દરમિયાન આપને હિંમત અને પ્રેરણા ક્યાંથી મળતી હતી? કયા મારી ઉછેર પણ આ રીતે થયેલા છે. ઓકે, મારા ફર્સ્ટ બોસ પ્રમોદ કુમાર ઝા એ પ્રેરણાના સ્ત્રોત હતા. અમુક અધિકારી સતીશ વર્મા, રજનીશ કુમાર રાય એ પ્રેરણાના સ્ત્રોત છે. ત્યારે તમને એવું વિચારવું હતું કે હું સિસ્ટમ સામે લડી રહ્યો છું તો એમાં મારું ભવિષ્ય શું થશે? જ્યારે જનતાને પ્રશ્ન હોય તો મારા ભવિષ્યને શું ગણતરી લેવાનું? આપણે પોલીસમાં ટ્રેનિંગમાં જ્યારે હતો ત્યારે આપને શીખવણ આપવામાં આવી હતી કે જ્યારે પ્રજા અને આપને વચ્ચે ચેન કરવાનું હોય કે કોને ઘોડી પહેલાં લેવાનું, આ પહેલાં લેજો પ્રજાને બાદ. તો આપે જે સંઘર્ષ કર્યો અને સરકાર સામે પણ આપે બહુ પડવું પડ્યું, તો એ દરમિયાન તમને એવું લાગે છે કે તમારો જીત થઈ કે તમારી પરાજય થયો? મારી પરાજય નથી થઈ. ઓકે, અને મારી જીત જ થઈ. ઓકે, કેમ કે બંધારણ પ્રત્યે જે મેં ઓથ લીધો એમાં મેં વિફલ નથી ગયો. આપ સિસ્ટમમાં રહીને લડ્યા, આપની જીત થઈ, તો હવે આપ સરકારમાંથી બહાર કેમ નીકળી રહ્યા છો? મેં તો નિવૃત્તિ લઈ લીધા છે. મેં પણ જ્યારે મેં અગાઉ મેં પણ કીધું કે જે આપને સમાજ પ્રત્યે જે યોગદાન આપવાનું હોય, ઓકે, એ ફક્ત ખાકી પહેરીને જ આપી શકાય એવું નથી, એ સિવાય પણ રસ્તા છે. આજે હું 51 વર્ષની ઉંમર જ મારી, 9 વર્ષમાં આમના પણ મેં નિવૃત્ત થઈ ગયા હોત. બરાબર છે, ત્યારે પછી શું? તો હવે આપ શું કરવાના? વકીલાત કરશો. આપ વકીલાત કરશો? તો એમાં એ વખતે કોઈ મનમાં મિશન છે કે આ મિશનના કારણે હું વકીલાતમાં જઉં છું? નહીં, વકીલાત છે, વકીલાત એ બહુ સહજ અને બહુ ખૂબ જ સરસ એક મોકા છે સમાજને યોગદાન કરવા માટે. એટલે આપના મનમાં કોઈ ખાસ મિશન છે એવું નથી? નહીં, પણ એક પ્રોફેશન તમે બદલ્યો છે અત્યારે. બસ, તો હમણાં ગઈ ચૂંટણીમાં પણ એવી ઘણી
ચર્ચાઓ સાંભળવા મળતી હતી, આપ આમ આદમી પાર્ટીના સંપર્કમાં છો અને આપ જાહેર જીવનમાં જોડાવાના છો, એમાં સાચું શું છે? આમ આદમી પાર્ટી તરફથી મને આ લોકોએ મારા પાસે આવ્યા હતા, પણ કંઈ જાણતું નહોતું મને. ઓકે, કોણે કોણે એપ્રોચ કરેલો આપને? નામ ના લઈ હતા. ઓકે, પણ તો આપને એમાં વિશ્વાસ નહીં બેઠો? ના, કદાચ વિશ્વાસ બેઠો હોય તો આપ જે એ સારું થયું, કેમ કે હવે જે થયો, જે મને ભીતી હતી એ જ થયો. અચ્છા, ધે આર એક્સપોઝ યુ મીન ટુ સે? હા, એ લોકો એક્સપોઝ થયા જે કેલિબર નથી એવું આપને લાગે છે? અમુક સિદ્ધાંતથી પણ થોડો મને ડિફરન્સીસ હતો, એમાં મને નથી બેસતો મારે. તો રાજકીય ક્ષેત્રમાં આવવાની આપની ઈચ્છા તો હતી, એનો મતલબ જાહેર જીવનમાં? આ લોકોએ મારા પાસે આવ્યા ત્યારે મેં વિચાર તો કર્યો ખરું, પણ હજુ સુધી એ કહે ને કે મન બનાવી લીધા હોય એવું નહીં. અચ્છા, બહેતર વિકલ્પ હોત તો આપે કદાચ વિચાર્યું હોત? કેમ કે હું શું જોઉં છું, આ લોકો આમ આદમી પાર્ટીના મુખ્ય મુદ્દા હતા કરપ્શન, એન્ટી કરપ્શન. પણ મારા 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 શું મારવું છે, મારા સિદ્ધાંત છે કે રૂલ ઓફ લો થવી જોઈએ. રૂલ ઓફ લોમાં કરપ્શન પણ આવે, કાયદોનો પ્રભુત્વ હોવો જોઈએ, પ્રભુત્વ હોવા જોઈએ. દાખલા તરીકે આપનું નામ નહીં લો કોઈના. ગયા વર્ષે દિલ્હી વિધાનસભાના ચૂંટણી જીત્યા પછી આમ આદમી પાર્ટીની સરકાર બની કોંગ્રેસની સહયોગથી, ત્યારે એક મંત્રીશ્રીએ આફ્રિકાના અમુક મહિલાઓ સામે આરોપો મૂકી કે આ વેશ્યાઓ છે, એટલે એને ઘરમાં આ ઘૂસી જાવ પોલીસને સૂચના. પ્રશ્ન આ છે, ધારો કે હું વેશ્યા છું તો શું આપને પરવાનગી મળી જાય મારા ઘરમાં ઘૂસી જાવ? ચાલો, એક સમય મિસ્ટેક થઈ ગયો, મને ખ્યાલ નહોતો, મિસ્ટેક થઈ ગયો, માફ કર્યો. પણ આમ આદમી પાર્ટીમાં ઘણા બધા લોકો છે જે ખરેખર વિદ્વાન છે, કાયદોનો જાણકાર છે. એ લોકો સલાહ મશવરા આપ્યા છે કે ભાઈ આપ આવું નહીં કરો, આ કાયદા વિરુદ્ધ છે. પણ એવા વિદ્વાન લોકો અત્યારે બહાર નીકળી ગયા છે, આ લોકોએ સડક ઉપર રહીને અનશન શરૂ કરી દીધું, જે રૂલ ઓફ લોને સુસંગત નથી. અંતમાં શું છે, અંતમાં કાયદોનો પ્રભુત્વ જળવાયો કે નથી જળવાયો? આપે જે કીધું વિદ્વાન લોકો છે તેમને એમણે હકાલપટ્ટી કરી, મોટા ભાગે આઈડિયોલોજીની બદલે આવી બાબતો ઉપર જ કંઈક ને થયું છે. કાલે સવારે એ લોકો બી આવી એક નવો પ્રવાહ શરૂ કરે અને આપનો એપ્રોચ કરે તો આપને એમની સાથે જોડાવાનું કે વિચાર કરશું? હા, પણ કોઈ પણ સંજોગોમાં કોઈ પણ પાર્ટી કોઈ પણ રીતે પરોક્ષ અથવા ડાયરેક્ટ ધારે કે નહીં હું તો રૂલ ઓફ લો બ્રેક કરી દેશું, તો હું સાથે નથી. સંગઠનની રીતે ગુજરાતની અંદર પ્રાદેશિક પક્ષો એટલા બધા આગળ નથી આવ્યા, અને માની લો કે કોંગ્રેસ એક મજબૂત વિકલ્પ, 50 વર્ષની પાર્ટી, એક રાષ્ટ્રીય પાર્ટી તો છે જ, કોંગ્રેસ આપનો એપ્રોચ કરે કે આ પક્ષને મજબૂત કરવામાં આપના જેવા લોકોની જરૂર છે, તો વિચારધારાની દ્રષ્ટિએ આપને એની સાથે મેળ ખાય કે ના ખાય? નહીં, કોંગ્રેસ દાખલા તરીકે આપણે વિચાર કરીએ કે આપણે પોલિટિકલ કરિયર વિચાર, બરાબર છે ને, કે પોલિટિકલ રાજનીતિમાં આમ ક્યાં સુધી આપણે આગળ આવીશું, તો કોંગ્રેસ તો હું જઈ જ ન શકું. શું કારણ? કારણ કે જ્યારે હું જઉં ત્યારે કહે કે જો આ બધા કોંગ્રેસના કારણે કર્યા છે, આ જેટલા કાર્યવાહી કરી છે. પણ લોકોની ટીકાથી તો ડરવાનું હોય જ નહીં ને, તો એ તો બધા તમે કંઈ પણ સારું કરશો તો પોલિટિક્સ હોય એ પરસેપ્શનના ખેલ હોય, પરસેપ્શનનો ખેલ છે, બરાબર. કોણ કેટલા માને ઓળખે રાહુલ ગાંધીને વ્યક્તિ તરીકે? બહુ ઓછા. તો અત્યારે ભારતીય જનતા પક્ષની સરકાર છે, ભારતીય જનતા પક્ષમાંથી પ્રસ્તાવ આવે તો આવા દો પહેલા. હે, આપને લાગે છે આવી શકે? શક્ય છે. એક જાહેર જીવનની અંદરનું વાતાવરણ કેવું છે બહાર, રાષ્ટ્રીય સ્તરે આપણા દેશનું તમને કેવું લાગે છે? સારી નથી, બહુ અનિશ્ચિત છે, ઇન્સ્ટેબિલિટી છે, આગળ ક્યાં સુધી જાય કહી ન શકાય. અત્યારે નરેન્દ્રભાઈ અહીંયા મુખ્યમંત્રી હતા, ડે વનથી એમની બી વિરુદ્ધ ખૂબ બધું થયું, એમ છતાંય એમના અનેક ટીકાકારો વિરોધોની વચ્ચે એક બે ત્રણ ચાર ચૂંટણીઓ જીત્યા અને હવે વડાપ્રધાન બની ગયા, એટલે લોકોને એમની અંદરનું કંઈક પસંદ એવું પડ્યું છે. આપને શું લાગે છે કે લોકોને શું એમની બાબત પસંદ પડી હશે? આપ મને વિવાદાસ્પદ એમાં લઈ જ રહ્યા છો, પણ હું વાતો કરું. આમાં આપણે પ્રધાનમંત્રી પણ છે અત્યારે નરેન્દ્રભાઈ, ઘણા ગુણો છે આમાં, ઓકે, વેરી હાર્ડવર્કિંગ, ઓકે, ડિસિઝન મેકિંગ પાવર છે, ઓનેસ્ટી પણ કહીએ, બીજા છે પોલિટિકલ અન્ડરસ્ટેન્ડિંગ છે જે ઘણા લોકોમાં નથી. તો રાજકીય રીતે જે ચિત્ર ખરાબ છે આપે કીધું, એને સારું કરવું હોય તો શું થવું જોઈએ? કોઈ પણ રિફોર્મ એક દિવસમાં ન થાય, એના માટે સારા માણસો એની ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ,
एक एक समाज में एक जागरूकता आवी जोईए कि भाई मने आप एक मने ऑनेस्ट सिस्टम जोईए, एक मने धर्म निरपेक्ष जात निरपेक्ष ए मने पॉलिटिकल सिस्टम जोईए। आपने बेहतर विकल्प न मले तो राजकारण में आवो ज नहीं, अने तो आप वकीलात ज करशो आवी वात छे आपने, अने बेहतर विकल्प मले तो सारा हो जोईए, जेमा मारा मारा जे दृष्टिकोण छे, मारे जे विचारधारा छे एमा मेळ होवा जोईए। खाली एमएलए भरवा बनवा खातर अने एमपी बनवा खातर ए मारे हुं राजकारण मां नथी आवतो। पावर पावर फकत पावर में आवानुं होय ए माटे मां राजकारण नथी आवतो। ओके, सर्विस करवा तैयार छो तो न पण बनाव एमएलए, न पण बनाव एमपी तो पण तैयार छो। राहुलजी, गुजरातनुं राजकीय वातावरण अने વહીવટી વાતાવરણ બી આપને શું લાગે છે અત્યારે કેવું છે? રાજકીય વાતાવરણમાં કઈ રીતે કહીએ, આમાં જે એક સાચા જો પ્રજાતંત્ર હોય ને એમાં એક બહુ બલિષ્ઠ અને સુદૃઢ ઓપોઝિશનની પણ એક ભૂમિકા છે જે થોડું નબળો પડે અત્યારે। એક પાર્ટીનો રાજ છે છેલ્લા 20 વર્ષથી ગુજરાતમાં, એ એક ખરેખર ડેમોક્રેટિક ટ્રેડિશન છે કેમ છે એ વિચાર કરવા જેવો છે। આપ બિહારના છો એટલે બિહારના રાજકારણ વિશે આપને ઘણો સારો અભ્યાસ હશે। બિહારમાં ચૂંટણીઓ આવી રહી છે, ત્યાં સમીકરણો, રાજકીય સમીકરણો ઘણા બદલાયા છે અત્યારે, આપને શું લાગે છે આવનારી? મને બહુ બિહારથી બહુ સંપર્કમાં નથી, હવે તો હું ગુજરાતી જ થઈ ગયા છું। ગુજરાતના કેવા અનુભવ રહે આપને? ખૂબ જ સરસ। ગુજરાતની પ્રજા ખાસિયત, આપતા જન્મમાં અહીંયા જન્મ લો એ પ્રાર્થના કરું એમ। આપ ફરીથી બોલો, આપતા જન્મમાં અહીંયા જન્મ લઉં એ ખ્વાહિશ છે। ગુજરાતીઓની શું વિશિષ્ટતા આપને ગમે છે? અંગ્રેજીમાં કહે બહુ વોર્મ, એટલે બહુ મિલનસાર હોય। ઓકે, રાઈટ, ઠીક છે। હું તો એક હોદ્દા ઉપર હતો કે મારા સાથે પણ એવા સંપર્ક હોય, પણ અમુક જગ્યાએ જ્યારે પબ્લિક સાથે આપ ઇન્ટરેક્શન કરો થોડી વાર પછી આત્મીયતા થઈ જાય છે, ત્યારે સારો અનુભવ થાય, ત્યારે ખબર પડે કે આ માણસ શું છે ખરેખર। એ મારા વર્દી હટાવી દઉં તો પણ મારા સાથે ઉભા રહે, એવા જે મૈત્રીત્વ ભાવના કહીએ એ છે। બીજા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ આજથી નહીં, રાઈટ, જ્યારથી હું ગુજરાતમાં ત્યારથી સારા છે, એટલે પ્રેશર ઓછા છે સમાજમાં। આપણે બિહારમાં હતા, બિહારમાં તો કોઈ વીજળી ના હોય, રોડ ના, હું ક્યારે વરકારની વાત કરું, 90 નહીં, અત્યારે પરિસ્થિતિ સુધરી ગઈ છે, થોડી સુધરી છે, ત્યારે વીજળી ના હોય, રોડ ના હોય, ક્રાઇમ ખૂબ હોય, તો અગર આપ સરકારી નોકરી ના લો તો આપ રોડ ઉપર આવી જશો। એટલે ગુજરાત ઘણી બધી રીતે સારું છે। એક એક જનરલ, એક ચાઇલ્ડ હોય, એક બાળક હોય, એને ઉછેર હોય, એ થોડું રિલેક્સ વાતાવરણમાં હોય, એટલા બધું ટેન્શન નહીં સોસાયટીમાં। રાહુલજી, એક અંગત જીવન પર સવાલ મારે પૂછવાનું મન થાય છે। જ્યારે આપ સરકારમાં આઈપીએસ તરીકે ફરજ બજાવતા હતા, ત્યારે કાયદાની ગૂંચોનો એટલો સંઘર્ષ કરી રહ્યા હતા, આપના જીવન સાથી પણ મને એમ છે 2013માં ડેન્ગ્યુના કારણે એમનું દુઃખદ અવસાન થયું, એમની અને બીજા પરિવારજનોની પ્રતિક્રિયાઓ આપની સાથે કેવી હતી? ફૂલ સપોર્ટ, ફૂલ સપોર્ટ, કોઈ દિવસ એક પણ શબ્દ નથી ઉચ્ચારણ કરવામાં આવ્યો કે આ મને તકલીફ થયા છે। તો છેલ્લો એક પ્રશ્ન આપને પૂછવા માંગુ છું, હવે જ્યારે આપ મુક્ત છો, હવે તો એક બાજુ કાળો કોર્ટ પણ ચલાવીને આપ, હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ પણ ભવિષ્યમાં હોઈ શકે, તમે લડશો અને અભિવ્યક્તિની પૂરી પૂરી સ્વતંત્રતા છે, ત્યારે આપના મનમાં એવી કોઈ વાત હોય કે ભાઈ દુનિયાને કહી દઉં તો એવી કઈ બાબત હોઈ શકે? મુશ્કેલ પ્રશ્ન છે અત્યારે, એક સાથે આપ પૂછો તો ખ્યાલ નથી આવતો ના, એમ કે માની લો કે કઈ એક વાત આપે ચડાવ ઉતાર ખૂબ જોયા છે તો નિશ્ચિત છે, અત્યારે આપ મુક્ત છો, માની લો કે આ ઇન્ટરવ્યુ નક્કી છે કે આખી દુનિયાના લોકો જોવાના છે, આ બાબત હું આખી દુનિયાને કહી દઉં, એવી કોઈ વિષય કરો એક, મેં મારા વ્યક્તિગત જીવનમાં આપણા આપણા રાખેલા છું કે કોઈ દિવસ મારા સ્વાભિમાન મેં નહીં કહું, કોઈ દિવસ સ્વાભિમાન, ઓકે, એ ઘમંડ નથી ના, એ સ્વાભિમાન, સ્વાભિમાન, સ્વાભિમાન છે, એ સ્વાભિમાન મેં નહીં ગુમાવું કોઈ દિવસ। યુ વોન્ટ ડુ એનીથિંગ એટ ધી કોસ્ટ ઓફ સેલ્ફ રિસ્પેક્ટ, બરાબર છે। જનરલ મીડિયા વિશે આપનો શું અભિપ્રાય છે? મીડિયા જનરલી એક તો ખૂબ જ જરૂરી હિસ્સા છે સોસાયટીનો, સમાજનો, એમાં પણ ડાર્ક હોર્સેસ છે, એટલે કે અમુક યલો જર્નલિઝમ પણ હોય આમાં, પણ હવે થોડું ઓછા થતા જાય છે એવું મને લાગે છે, છતાં છે। ઓકે, પણ જે રીતે દરેક શાખામાં, દરેક બ્રાન્ચમાં, દરેક સેક્શનના સોસાયટીમાં એમાં થોડું હોય, એમાં પણ હોય। આપ અમારા અહીંયા આવ્યા બધા પણ આપનો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ।